આજે રાજ્ય સરકારે બહુ મહત્વનો નિર્ણય આરટીઓ વિભાગ માટે કર્યો છે. એક તો તમામ લર્નિંગ લાયસન્સો 35 આરટીઓ કચેરીને બદલે હવે તમામ આઈટીઆઈ એટલે 221 આઈટીઆઈ અને પોલિટેકનિક કોલેજો એમાં લર્નિંગ લાયસન્સ લોકોને પ્રાપ્ત થશે. એટલે 20 લાખ લોકો દર વર્ષે આરટીઓ કચેરીમાં જવું પડતું હતું, ત્યાં ધસારો એટલો ઓછો થશે ને આરટીઓ કચેરીની 12 એમને લાયસન્સ મળશે. 7 સેવાઓ ઓનલાઈન કરી છે એટલે 14 લાખ લોકોને પણ આરટીઓ કચેરીને ધક્કા હવે ખાવાના બંધ થશે અને ઓનલાઈન એને આરસી બુક, રિન્યુઅલ, ડુપ્લિકેટ બુકો કાઢવી આ બધા કામોમાં એને લાભ થશે. ચેકપોસ્ટ નાબૂદી કરી છે. વર્ષે 90 લાખ એવી વિકલ્પો આ ચેકપોસ્ટમાંથી પસાર થતા હતા. એક વિકલ ઊભું રહે એનું ડાયમેન્શન, લોડિંગ, ઓવરલોડ એ બધું માપવામાં ઘણો ટાઈમ જતો હતો અને ટ્રાફિક જામ થતા હતા. લોકોને ઘણો સમય સુધી રાહ જોવી પડતી હતી. એટલે ટ્રાન્સપોર્ટ એસોસિએશન આખા ભારતભરના, ગુજરાતના વિશેષ, એ લોકોની પણ લાગણી હતી કે આનો રસ્તો નીકળવો જોઈએ અને એટલા માટે ચેકપોસ્ટ આપણે હટાવી લીધા છે અને હવે એક ટોટલી જેને કહીએ કે ઓનલાઈન સિસ્ટમ આધારિત આખી વ્યવસ્થાને કારણે આરટીઓમાં ધસારો ઓછો થશે અને લોકોને સરળતાથી એમની સેવાઓનો પ્રાપ્ત થશે.